ગીરના જંગલમાં રોજ ઉગતો અને આથમતો આ સૂરજ સાક્ષી છે, ગીરમાં થતા સિંહોના સંવર્ધનનો સાક્ષી છે, સાવજોને આ વિસ્તારમાં મળેલા પ્રેમ અને હૂંફનો, ગીરના લોકોનો પ્રેમ જ છે જેના કારણે દક્ષિણ એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં જ ટક્યું છે સિંહોનું અસ્તિત્વ. સિંહ બની ગયા છે ગુજરાતની ઓળખ, એટલે જ સિંહને અહીં મુક્ત રીતે વિહાર કરતા નીકળવા જોવા આમંત્રણ અપાય છે. ભારત કા એકમાત્ર જંગલ જહાં રાજ કરતે હૈ 400 સે ભી ઝ્યાદા એશિયાટિક લાયન્સ યાનિ બબર શેર. રાજા ઓર પ્રજા કા અનોખા રિશ્તા હૈ, ક્યુંકિ શેરો કે સાથ ઇસ જંગલ મે રહેતે હૈ સેકડો ઇન્સાન. યું લગતા હૈ જૈસે શેર ઇન્સાન કી રખવાલી કર રહે હૈ ઓર ઇન્સાન શેરો કી. તભી તો ગીર મે શેરો કી આબાદી બઢ રહી હૈ. સદિયો સે ભારત કે સ્વાભિમાન કા પ્રતીક હૈ યે શેર ઓર ઇનકા ઘર હૈ ગીર. કેમ કે અહીં જંગલના રાજા એવા સાવજના જોવા મળે છે ઠાઠ માઠ. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોના મોતથી ગીરમાં સિંહોના સંરક્ષણને લઈને ઉઠી રહ્યા છે સવાલ. વાયરસથી સિંહોના મોત હોય કે પછી ટ્રેનની અડફેટે આવી મોતને ભેટતા સિંહોને લઈ સિંહ પ્રેમીઓના કાળજા કંપી ઉઠ્યા. સિંહોના સંવર્ધન પાછળ તેમની સુરક્ષા માટે વધુ ધ્યાન અને વધુ ફંડ આપવાની ઉઠી માંગ. સિંહોના સંવર્ધનને લઈને તેજ પ્રયાસ થયા. સિંહોના સંવર્ધનને લઈને હવે રંગ લાવી રહ્યા છે પ્રયાસ. કેન્દ્ર સરકાર સિંહોને થતા અન્યાયને લઈ થઈ છે સજાગ. હવે વાઘની જેમ સિંહને મળશે સન્માન. મોદી સરકાર આવી ગીરના સિંહોની મદદે. દર વર્ષે 100 કરોડની મળશે મદદ. સરકાર પર અત્યાર સુધી આરોપ લાગતા હતા કે એશિયાટિક લાયનના નામે વિશ્વભરમાં ગૌરવ અને નામ કમાઈ લેતી સરકારોને ગીરમાં સિંહોનું સાચા અર્થમાં સંવર્ધન અને રક્ષણ કરવામાં રસ જ નથી. છેલ્લા 5 વર્ષમાં ગીરના સિંહો માટે કેન્દ્ર સરકારે 26 કરોડ રૂપિયા જ ફાળવ્યા હતા, જ્યારે વાઘ પાછળ 1000 કરોડ રૂપિયાનું જંગી ભંડોળ ફાળવવામાં આવતું હોય છે. પણ હવે પ્રથમવાર કોઈ કેન્દ્ર સરકાર સિંહોના સંવર્ધનને લઈ ખરા અર્થમાં સજાગ થઈ છે. સિંહ સાથે પણ હવે ભેદભાવ દૂર થશે. જેવી રીતે વાઘને પ્રોજેક્ટ ટાઈગર હેઠળ બજેટમાંથી ભંડોળની ફાળવણી થાય છે, તેવી રીતે હવે આપણા સિંહ પણ નસીબદાર બન્યા છે કે તેમને દર વર્ષે 100 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી થશે. અગાઉની કેન્દ્ર સરકારે સિંહ મામલે બેદરકારી ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવતું હતું કે કોઈ એક વન્ય જીવ પાછળ આટલી મોટી સંખ્યામાં ખર્ચ કરવો યોગ્ય નથી. લોકસભામાં પણ સિંહના સંરક્ષણ માટે જરૂરી ભંડોળ ન હોવાની મજબૂરી વ્યક્ત કરવામાં આવી હતી. પણ હવે સિંહોના સંવર્ધનને લઈ મોદી સરકાર ખોલવા જઈ રહી છે તિજોરી. કેન્દ્ર સરકારની આ મદદથી સિંહને ફરી રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળવાનો માર્ગ મોકળો થઈ શકે છે. બૃહદ ગીરમાં રહેતા સિંહના સંરક્ષણ માટે આ ફંડથી વધુ મદદ મળશે. પ્રોજેક્ટ ટાઈગરની જેમ પ્રોજેક્ટ લાયન શરૂ થઈ શકશે. ત્યારે આજે આપણે આ જ મુદ્દે જોઈશું અમારી વિશેષ રજૂઆત ગીરમાં ગર્જના. ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધી રહી છે. આસપાસના વિસ્તારોને અભયારણ્ય તરીકે જાહેર કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારના ફંડમાંથી આ વિસ્તારોનો વિકાસ થશે. અને સિંહ એટલે સમગ્ર ભારતનું ગૌરવ. ગુજરાતમાં ગીરનું જંગલ એશિયામાં સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન. ડાલા મથાની ગુંજતી આ વિસ્તારમાં ટણક ભૂતકાળમાં મધ્ય અને ઉત્તર ભારતના તમામ અનુકૂળ પ્રદેશમાં સિંહો વસવાટ કરતા હતા. 1822માં સહરાનપુર અને લુધિયાણામાં મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ હતો. 1830માં આબુ, ડીસા અને સાબરકાંઠામાં પણ સિંહોની વસ્તી હતી.
કિસ્સામાં સૌથી છેલ્લો સિંહ 1870માં ઠાર કરવામાં આવ્યો હતો. પરંતુ ધીમે ધીમે સિંહની વસ્તી ઘટવા લાગી. સિંહ અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હતા, પણ ગીરમાં સિંહની વસ્તી ઉત્તરોત્તર વધતી જ ગઈ. વર્ષ 1920માં સિંહની વસ્તી ગીરમાં 50 હતી, જે 1979માં 205 થઈ, 1995માં 304 થઈ, 2010માં 411 થઈ અને છેલ્લે 2015માં થયેલી વસ્તી ગણતરી મુજબ આ વસ્તી 523ની આંક સુધી પહોંચી છે. આઝાદી પછી 1968માં માત્ર 177 સિંહો હતા, જે વધીને આજે 523ની વધારે થઈ ગયા છે. જો કે તેમાંથી આશરે 200થી વધુ સિંહ મહેસૂલી વિસ્તારમાં રહે છે. 1995થી ગીરના જંગલથી બહાર નીકળેલા સિંહ હવે સૌરાષ્ટ્રના રહેણાંક એટલે કે મહેસૂલી વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. મહેસૂલી વિસ્તાર એટલે ખેતર, મકાન, ગામ, ગૌચર વગેરેની જમીનો. આ મહેસૂલી વિસ્તારમાં સિંહોના જીવ પર જોખમ રહે છે, તેમજ માણસ અને સિંહ વચ્ચે સંઘર્ષ પણ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 2017માં વિધાનસભામાં ગુજરાતના વન ખાતાના મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહોના મોત થયા છે. સિંહોના મોતના મુખ્ય કારણ છે ખુલ્લા કુવા, ખેતરની ફરતે હાઈ વોલ્ટેજ વીજ કરંટ, રેલવે તેમજ રોડ અકસ્માત. દલખાણિયા રેન્જમાં વાયરસથી 23થી વધુ સિંહોના મોતથી સિંહના અસ્તિત્વને લઈ ફરી ઉઠ્યા હતા સવાલ. ફરી થયો હતો મધ્યપ્રદેશમાં સિંહોને ખસેડવાનો સળવળાટ. ગુજરાતના એશિયાટિક સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગીર જંગલના સુરક્ષિત સ્થાનની જગ્યાએ જંગલ બહારની અસુરક્ષિત જગ્યાએ સિંહો ફરી રહ્યા છે. માત્ર અમરેલી જિલ્લામાં સિંહની અવરજવર હોય તેવા વિસ્તારોમાં આશરે 27 ખુલ્લા કુવા છે. સિંહો નવા વિસ્તારોમાં જોવા મળે છે. જે નવા વિસ્તારો છે તેમાં પણ સિંહ માનવ વસાહતની નજીક જાય છે, પરંતુ નેસમાં રહેતા માલધારી જેટલી સિંહના સ્વભાવની જાણકારી ન હોવાને કારણે લોકો તેનાથી ડરી જાય છે અને સંઘર્ષ થાય છે. સરવાળે નુકસાન સાવજને જ થાય છે. એવામાં કેન્દ્ર સરકારે મદદનો હાથ એવા સમયે લંબાવ્યો છે જ્યારે સિંહના થતા મોતને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ગેરકાયદે લાયન શો પણ સિંહના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકારની 100 કરોડની મદદ ખરા સમયે મળી હોવાનું ખરા સિંહ પ્રેમી સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીનું માનવું છે. સિંહ માટે ભારત સરકાર જે ફંડ આપવા માટેનો જે વિચાર કરે છે એ ખૂબ યોગ્ય સમયે આ જાહેરાત આવી છે, કારણ કે આજ દિવસ સુધી બહુ મોટું ફંડ ક્યારેય આવ્યું નથી. અને જ્યારે ટાઈગર પ્રોજેક્ટ જેટલા પણ થયા એના માટે ભારત સરકારે ખૂબ પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું, પરંતુ સિંહ માટે આટલી મોટી રકમ આજે આવે છે એ આપણે સૌને માટે ગૌરવની વાત છે. અને ગુજરાત સરકાર પણ સિંહને માટે હમણાં જ અમારા જે આપણા ચીફ મિનિસ્ટર છે વિજયભાઈ, એણે પણ સારી એવી એમાઉન્ટ માટે જાહેરાત કરી હતી. ગુજરાત સરકાર ગીરના હીરના સંવર્ધન માટે પૂરતા પ્રયાસો કરતી આવી છે. 2009થી 2013ના વચગાળા દરમિયાન સરકારે કરોડો રૂપિયાની મદદ કરી. ગીર અભયારણ્ય અને આસપાસના સિંહોની સંખ્યા 2001માં 308 હતી, જે વર્ષ 2015માં વધીને 356 થઈ હતી. 2015 પ્રમાણે સિંહોની સંખ્યા 54.6% તેમાં વધારો થયો હતો. આ વધતી વસ્તીને કારણે સિંહો અભયારણ્યની બહાર નીકળી ગયા. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જૂનાગઢ રેન્જે નવેમ્બર 2005માં રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે સિંહોની વધતી જતી સંખ્યાના કારણે નવા પ્રોટેક્ટેડ એરિયા બનાવવાની જરૂર છે. આ રજૂઆત પ્રમાણે ભાવનગર અને અમરેલી જિલ્લાની પાલીતાણા, મહુવા, તળાજા, ખાંભા અને સાવરકુંડલાની આશરે 30,152 હેક્ટર જમીનને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે. જો કે સરકારે જૂનાગઢ જિલ્લામાં 2008માં 178.87 ચોરસ કિલોમીટર જગ્યા પ્રોટેક્ટેડ એરિયા તરીકે જાહેર કરી.
એ સિવાય સિંહો માટે કોઈ પણ વધારાની જગ્યા જાહેર કરવામાં આવી નથી. સિંહ પ્રેમીઓ પણ માની રહ્યા છે આ વિસ્તારો એટલે સિંહોની સેટેલાઇટ વસ્તીના સંવર્ધનની જરૂર છે, માટે જે ફંડ કેન્દ્ર સરકાર તરફથી મળે તે આ વિસ્તારના વિકાસ માટે વપરાવવું જોઈએ. અત્યારે મારા મતે જો સૌથી પ્રથમ પગલું અને સૌથી આવશ્યક પગલું કોઈ હોય તો અભયારણ્યની બહાર જે જે સિંહો વસવાટ કરી રહ્યા છે અને કાયમી વસવાટ કરી રહ્યા છે, જેમ કે અમરેલી જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે, ભાવનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે, અમુક ગીર સોમનાથના છે, અમુક જૂનાગઢના વિસ્તારો છે, તો જ્યાં જ્યાં સિંહોને વાતાવરણ અનુકૂળ આવેલું છે બધી રીતે, ભૌગોલિક રીતે, પર્યાવરણીક રીતે, ખોરાકની દ્રષ્ટિએ, તો ત્યાં સિંહોએ કાયમી પોતાનું ઘર બનાવી લીધેલું છે. તો આ જે વસાહત હોય છે એને સેટેલાઇટ પોપ્યુલેશન કહેવાય છે સિંહની. તો આ જે સેટેલાઇટ પોપ્યુલેશન છે એને કન્ઝર્વ કરવાની આપણે જરૂર છે. ત્યાં અત્યારે બધા જ પરિબળો સિંહ માટે ફેવરેબલ છે. તો મારું એવું માનવું છે કે જેમ ભૂતકાળની અંદર આપણે જોઈએ તો ગિરનાર છે, પછી મિતીયાળા છે, પાણિયા છે, એને સરકારે અભયારણ્ય તરીકે જાહેર કરેલા છે. તો આવી જે બીજા વિસ્તારો હાલમાં છે, ખાસ કરીને અમરેલી ભાવનગરની અંદર, જેમાંથી ઘણી બધી વસ્તુઓની ફાઇલ પણ અત્યારે ચાલી રહી છે, સરકાર પણ પ્રયત્ન કરી રહી છે, પણ વધારે સ્ટ્રોંગ પ્રયત્નોની જરૂર છે કે જેની અંદર ઘણી બધી ગવર્મેન્ટ વેસ્ટલેન્ડ આવેલી છે, સરકારી પડતર જમીન કે જેનો કોઈ ઉપયોગ નથી, અને આવી ઘણી બધી સરકારી પડતર જમીનો છે એ સિંહ માટેનું આદર્શ રહેઠાણ અત્યારે બની ગઈ છે. તો આવી જે સરકારી પડતર જમીનો છે એમાં આપણે લાંબા ગાળાનું સિંહનું ભવિષ્ય વિચારતા હોઈએ તો આવી જમીનો છે એને રિઝર્વ ફોરેસ્ટ તરીકે ડિક્લેર કરવામાં આવે તો તેનાથી સિંહનું લાંબા ગાળાનું ભવિષ્ય સુરક્ષિત બને એમ છે. સિંહોની વધતી વસ્તીમાંથી આશરે 32% સિંહ ગીર અભયારણ્યની બહાર રહે છે, જેના કારણે આકસ્મિક મોત પણ થઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના સિંહોના વિસ્તારમાં સેક્શન એ, બી અને સી એમ 3 રેલવે લાઇન પસાર થાય છે. રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતે મોત ના થાય તે માટે 25 કરોડ રૂપિયાના ખર્ચે ફેન્સિંગ કરવામાં આવી. જો કે રેલવે ટ્રેક પર લગાવેલી ફેન્સિંગ ટ્રેક પર થતા સિંહના આકસ્મિક મોત રોકવામાં નિષ્ફળ રહી. સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ અભયારણ્યની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોન ઘટી રહ્યા છે, જેના કારણે સિંહની વસ્તી પર ખતરો તોળાઈ રહ્યો છે. અભયારણ્ય બહારના વિસ્તારમાં વધારાનો ફોરેસ્ટ સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે વેટરનરી હોસ્પિટલ, રેસ્ક્યુ સેન્ટર બનાવવાની પણ તાકીદની જરૂરિયાત છે. સરકાર તે પ્રોજેક્ટ પર આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારના ફંડથી હવે તે દિશામાં તેજ ગતિથી કામ થશે. અત્યારે આપણી પાસે સાસણની અંદર વર્લ્ડ ક્લાસ એનિમલ કેર સેન્ટર કહી શકાય એવું એનિમલ કેર સેન્ટર છે, પણ જે બહારના વિસ્તારો છે જ્યાં સિંહોનો છેલ્લા 10-15 વર્ષની અંદર વ્યાપ વધેલો છે, તો ત્યાં હજી થોડા વેટરનરી ડૉક્ટર્સ વધુ મૂકવાની જરૂરિયાત છે અને એનિમલ કેર સેન્ટર વિકસાવવાની જરૂરિયાત છે. અને મારા માહિતી મુજબ એ દિશામાં પણ ઓલરેડી ગવર્મેન્ટ પ્રપોઝલ મુકાઈ ચૂકેલી છે અને એ ટૂંક સમયમાં તૈયાર થવાના છે. પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યા પછી જેવી રીતે વાઘનું સંવર્ધન વધુ વ્યવસ્થિત રીતે થયું, તેવી રીતે હવે કેન્દ્ર સરકારના ફંડ અને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોનું સંવર્ધન વધુ વ્યવસ્થિત રીતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને થઈ શકશે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગીરના હીરને લઈને ટૂંકા ગાળાના આયોજનો તો થાય છે, પરંતુ લાંબા ગાળાના આયોજનનો અભાવ છે. સિંહોના સંવર્ધન માટે લાંબા ગાળાના આયોજનને લઈને અનેક વખત ચિંતા વ્યક્ત થઈ ચૂકી છે. અંતમાં જોઈએ આ ખાસ અહેવાલ. ગીરના સિંહોના હિતમાં પરિમલ નથવાણી હંમેશા અવાજ ઉઠાવતા આવ્યા છે, સંસદમાં વખતો વખત રજૂઆત કરી છે, તે પછી વાયરસથી સિંહોના મોતનો મામલો હોય કે પછી રેલવે ટ્રેક પર સિંહોના મોતનો મામલો. પરિમલ નથવાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્રો લખ્યા છે, મીડિયામાં પણ અનેક વખત લેખો અને પ્રેસ નોટ મારફતે ગીરના સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો અપાવવાની કે સિંહો માટે પ્રોજેક્ટ ટાઈગર સમાન યોજનાની હિમાયત તેમણે કરી છે. પ્રોજેક્ટ ટાઈગરની જેમ પ્રોજેક્ટ લાયન શરૂ કરો, સિંહોને માનવ અતિક્રમણ હસ્તક્ષેપથી મુક્ત કરો, સિંહોના ઇકો સેન્સિટિવ ઝોન વધારો, સિંહોને વૈશ્વિક કક્ષાની સારવાર આપો, સુરક્ષાકર્મીઓની સંખ્યા અને પેટ્રોલિંગ વધારો, સુરક્ષિત વિસ્તાર બહાર ફરતા સિંહોની થાય જાળવણી,
ગીરના ખુલ્લા કુવાઓમાં સિંહબાળ અકસ્માતે પડી ન જાય અને તેમને મોતના મોંમાંથી બચાવવા માટે 1294 ખુલ્લા કુવાઓ પર કઠેડા બાંધવાની કામગીરી પણ કરીને દાખલો બેસાડ્યો હતો. તાજેતરમાં પ્રકાશિત તેમનું દળદાર પુસ્તક ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત તેમના ગીરના સિંહો પરના પ્રેમની ચરમ સીમા સમાન છે, જેમાં તેમણે સિંહોના સંવર્ધનને લઈને સમજપૂર્વકની માહિતી પૂરી પાડી છે. કેન્દ્ર સરકાર 100 કરોડની સહાયને લઈને જે પહેલ કરવા જઈ રહી છે તેને પરિમલ નથવાણી આવકારી રહ્યા છે અને સિંહોના સંવર્ધનને લઈ શું કરવાની જરૂર છે તેની વિસ્તારથી સમજણ પૂરી પાડી રહ્યા છે. મને એવું લાગે છે કે એક તો બે વસ્તુ છે કે આજુબાજુના વિસ્તારોમાં સિંહને ડેવલપમેન્ટ થાય એ જાતનું એનિમલ્સને ડેવલપ કરવા જોઈએ. દાખલા તરીકે નીલગાય, એ ફાર્મરો પણ એને રાખતા નથી કારણ કે એને નુકસાન થાય છે. પછી અંદર જે ભેંસ છે એ પણ અહીંયા જંગલી ભેંસ નથી, આપણી સામાન્ય ભેંસ હોય છે. તો આ અને ડિયર્સ જે હરણ કહેવાય છે એનું આપણે વધારે વિકાસ કરવો પડે કે જ્યાં સુધી એને આ બધી ખોરાક પોતાના અંદર જ વિસ્તારમાં મળી જાય તો એ બહાર ગોતવા ના નીકળે. તો મને લાગે છે કે એને એના માટે પ્લસ એમનું જે હેલ્થની જે જરૂર છે કે ઇમરજન્સીમાં જ્યારે કંઈ એનિમલ્સ આપણું જે તકલીફમાં આવી જાય ત્યારે એને આપણે સારી રીતે એને હોસ્પિટલમાં લઈ અને એનું પોસ્ટમોર્ટમની જરૂર પડે તો એ અથવા તો એને બીજો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એ તરત જ એને ક્લિનિક આપણે ખોલવી જોઈએ. અત્યાર સુધીમાં સિંહો માટે ટ્રેકર્સની વ્યવસ્થા કરાઈ છે. હાલ અંદાજે 160 જેટલા ટ્રેકર્સ કાર્યરત છે જેનાથી સિંહોનું મોનિટરિંગ થઈ શકે છે. હોસ્પિટલો બનાવાઈ છે જેમાં સાસણની હોસ્પિટલને સિંહો માટેની વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ તરીકે સ્થાન મળ્યું છે, જ્યારે ભાવનગર, રાજુલા અને અમરેલીના લીલિયા ખાતે હજુ સિંહો માટે હોસ્પિટલો બની રહી છે, નિર્માણાધીન છે. ગીરની ફરતે જે ગામડાઓ આવેલા છે એમાં વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સિંહોને લગતી માહિતી ડિપાર્ટમેન્ટને કોલ કરીને જાણ કરે છે. સિંહો ટ્રેનની હડફેટે ન આવી જાય તે માટે સરકાર ફેન્સિંગ પાછળ નાણાં ખર્ચતી હોય છે, ઉપરાંત ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય તે માટે ખેતર ફરતે ફેન્સિંગ માટે પણ નાણાં આપતી હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે, કેમ કે ફેન્સિંગ તૂટતી રહે છે. મારણ પાછળ ભાગતા સિંહો ભૂલથી પણ કૂવામાં ન પડી જાય તે માટે કૂવાની આસપાસ વોલ બનાવવામાં આવે છે. क्योंकि लायन इंसानों की वस्ती के बहुत पास भी रह लेता है, इसलिए जो है मैन एनिमल कॉन्फ्लिक्ट जो है मनुष्यों में और वन्य प्राणी के बीच में जो घर्षण है वो घर्षण की शक्यता बहुत बढ़ जाती है, ठीक है ना. तो आगे आने वाले समय में आप कितने स्मार्टली मैन एनिमल कॉन्फ्लिक्ट को रिजॉल्व कर सकते हैं, इसके लिए आपके पास रेस्क्यू सेंटर्स होने चाहिए, इसके लिए आपके पास वेटरनरी डॉक्टर होने चाहिए, इसके लिए आपके पास बहुत ही वेल ट्रेन्ड और स्किल्ड स्टाफ होना चाहिए, लोगों का सहकार होना चाहिए, पब्लिक के साथ मिलकर के ये काम होता है. जितनी स्मार्टली जो है हम मैन एनिमल कॉन्फ्लिक्ट रिजॉल्व करते हैं, मतलब कहने का ये है कि अगर कहीं कोई एनिमल किसी इंसान के घर में घुस गया या इंसान की वस्ती में आ गया तो हम कितनी जल्दी पहुंच सकते हैं, 5 मिनट में पहुंच जाएं, 10 मिनट में पहुंच जाएं, एक तो ये स्मार्टनेस होनी चाहिए और कितनी जल्दी हम इसको हैंडल कर लेते हैं. इससे जो है लोगों का विश्वास बना रहता है गवर्नेंस के ऊपर, गवर्नमेंट के ऊपर, मैनेजमेंट के ऊपर कि हाँ भाई चिंता की बात नहीं है, अभी फ़ोन किया है वो 5 मिनट में आ जाएंगे, अब फटाफट कर लेंगे काम. तो वो स्मार्टनेस होनी चाहिए और इसमें इंसान को भी कोई नुकसान ना हो और अपने लायंस को भी कोई नुकसान ना हो, ये दोनों तरीके का सारा का सारी व्यवस्था जो है अपने पास होनी चाहिए. તો હવે જોઈએ સિંહોને લઈ શું કરવાની જરૂર છે. રાજુલામાંથી મોટી રેલવે ટ્રેક પસાર થાય છે. સિંહોને રેલની અડફેટે આવતા બચાવવા માટે સરકાર ફેન્સિંગ બનાવતી રહે છે, પરંતુ ખરેખર આ ફેન્સિંગ યુઝલેસ સાબિત થઈ છે. કેગના રિપોર્ટમાં પણ આનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. મોટા ભાગે ટ્રેકરોના કારણે જ સિંહો બચતા હોય છે અને ફોરેસ્ટ અધિકારીઓ સૌથી વધુ કરપ્શન ફેન્સિંગ લગાવવામાં કરતા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. લોકો માટે બનાવેલા ફાટકોમાં સિંહો એક વાર ઘૂસી જાય પછી એક વાર ફેન્સિંગની અંદર ઘૂસી ગયેલા સિંહો બહાર નથી નીકળી શકતા. ફેન્સિંગ ભેજ લાગવાને કારણે અવારનવાર તૂટી જાય છે, ત્યારે નવી ફેન્સિંગો બનાવવા કરતા આ રૂટ પર નીકળતી ટ્રેનો ચોક્કસ વિસ્તાર પૂરતી રાત્રિના સમયે ધીમી સ્પીડે ચાલે તેવું કરવાની જરૂરિયાત છે. वाला है उस एरिया में लायन के मूवमेंट पर कोई असर न पड़े. अगर मान ली वहां रोड बनानी है तो रोड थोड़ी हम उठा दें,
है ना, फ्लाईओवर जैसा बना दे तो लैंड और बाकी एनिमल उसके नीचे से निकल सकें। अगर उसके बीच से कोई कोतर, कोई नदी, कोई नाला पास होता हो तो उसको छोड़ दें, उसको ब्लॉक नहीं करें बल्कि ऊपर से पुल बना दें, तो लाइन का अवर जवर जो है, लाइन का आना जाना और भी एनिमल्स का लाइन के साथ साथ, वो इसमें ऑब्स्ट्रक्ट ना हो, ये देखें। फिर उसके बाद जो है, कोई बहुत ही सेंसिटिव एरियाज हैं तो उसमें कुछ स्पीड लिमिट कर दें ट्रैफिक आने जाने के ऊपर की, जिससे कि लायंस कभी एक्सीडेंट में ना मरें। तो ये सब चीज़ें भी हम लोग को करने की और समझने की ज़रूरत है, जिससे कि हमारा एक सस्टेनेबल डेवलपमेंट भी उस विस्तार में हो और लायन के साथ हम को एग्जिस्ट कर सकें फ्यूचर में। इसलिए आगे आने वाले टाइम में जो लायन कंजर्वेशन, लायन मैनेजमेंट है, वो एक अलग आयाम पे, एक अलग अलग लेवल पे, एक अलग, जिसे कहते हैं ना, नेक्स्ट जनरेशन कंजर्वेशन स्ट्रेटजी। तो हमारी कंजर्वेशन स्ट्रेटजी अब नेक्स्ट जनरेशन कंजर्वेशन स्ट्रेटजी ऐसी होनी चाहिए। इसमें आज जो हम काम कर रहे हैं वो सब करने की जरूरत है, कहने का मतलब नहीं आज जो काम कर रहे हैं उसको छोड़ने की जरूरत है, बट इसमें कुछ नई नई चीज़ें, ये सब जो मैंने कही, ये सब नई नई चीज़ें और भी सघनता के साथ इसके अंदर डालने की जरूरत है। एक समय पोरबंदर ना बरडा मा गीर बहार ना सिंहों ने खसेड़वानी बात हती, परंतु ए अगम्य कारणोसर हाल अटकी पड़ी छे। ત્યારે બરડાના માલધારીઓને પેકેજ આપીને સિંહો માટે જગ્યા ખાલી કરાવવાની તાતી જરૂરિયાત છે। વર્ષ 2007ના વર્ષથી ભાવનગરની અંદર અંદાજિત 108 સ્ક્વેર કિલોમીટરનો જે સિંહની વસાહતનો વિસ્તાર છે તેને અભયારણ્ય તરીકેનું લીગલ સ્ટેટસ આપવાની વાત ફાઇલ પર ચાલી રહી છે, પરંતુ એક બે નહીં, છેલ્લા 12 વર્ષથી અભયારણ્ય જાહેર કરવાની આ ફાઇલ સરકારી વિભાગોમાં અટવાયેલી પડી છે। ત્યારે સૌથી પહેલા તો આ ફાઇલને ક્લિયર કરીને ગીર બહારના બેઘર સિંહોને એક ઘર આપવાની જરૂર છે। સિંહો માટે ટૂંકા ગાળાની બધી જ વ્યવસ્થા કરાઈ છે, પરંતુ લાંબા ગાળાનું કોઈ નક્કર આયોજન નથી, ત્યારે સિંહો માટે રહેઠાણ એ પ્રાથમિકતા છે। સિંહો ગામડામાં ઘૂસી જઈને મારણ કરતા હોવાની ઘટનાઓ અવારનવાર બહાર આવતી હોય છે, એનું કારણ એ છે કે ગીર બહારના સિંહોનું કોઈ ઘર નથી, આરક્ષિત વિસ્તાર નથી। મધ્યપ્રદેશમાં કુનો પાલમપુર એશિયાટિક સિંહો માટે જંગલ ખાલી કરાવી દેવાયું અને તાજેતરમાં તેને નેશનલ પાર્ક તરીકે પણ જાહેર કરાયું। મધ્યપ્રદેશ જો ગુજરાતના સિંહો માટે જંગલ ખાલી કરાવી શકતું હોય તો ગુજરાત પોતાના સિંહો માટે નવા વિસ્તાર કેમ ખાલી કરાવી શકતું નથી, તે એક સવાલ છે। સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।